છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખી અને આપેલા બોક્સની અંદર પેલું છે લિપિડ એટલે કે ચરબી ચરબીનું સંપૂર્ણ પાચન શેની અંદર થાય છે તો કે સંપૂર્ણ પાચન છે એ નાના આંતરડામાં થાય છે તો જવાબ આવશે સી બીજું છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શેમાં થાય છે તો અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્ય મોટા આંતરડામાં થાય છે એટલે જવાબ આવશે ડી ત્રીજું છે મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે તો મુખ ગુહામાં ખોરાકના સ્ટાર્ચ ઘટકની પાચન થાય છે એટલે એ ઓપ્શન જવાબમાં ચોથું છે જી જીભનું ઠેરવું કયો સ્વાદ જલ્દી પારખે તો જીભનું ટેરવું ગળ્યો સ્વાદ પારખે છે એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે પાંચમું છે જઠરમાં શેનું અંશત્વ પાચન થાય છે અંશતઃ એટલે થોડા પ્રમાણમાં પાચન થતું હોય તો જઠરની અંદર પ્રોટીનનું અંશત્વ પાચન થાય છે એટલે જવાબમાં આવશે સી ઓપ્શન છઠ્ઠું છે ક્યાવયવમાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે તો કાર્બોધિત ચરબી અને પ્રોટીનનું પાચન છે નાના તળામાં થાય છે એટલે જવાબમાં આવશે ડી ઓપ્શન સાતમું છે પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બને છે એટલે જવાબમાં આવશે ડી ઓપ્શન આઠમું છે રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો ક્યાં આવેલા છે તો રસાંકુરો શોષણ કેન્દ્રો છે નાના તળામાં આવેલા છે એટલે જવાબમાં આવશે બી ઓપ્શન નવમું છે ક્યાં અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી તો મોટા આંતરડાની અંદર પાચક રસો ઉત્પન્ન થતા નથી એટલે જવાબમાં આવશે ડી ઓપ્શન દસમું છે પિતરસ ક્યાં ઉત્પન્ન થાય છે તો પિતરસ છે યકૃતમાં ઉત્પન્ન થાય છે એટલે જવાબમાં આવશે સી ઓપ્શન પ્રશ્ન બીજો છે નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખવાના છે જેમાં પહેલું છે ખોરાકને ઓલવાનું કાર્ય કોણ કરે તો જઠર કરે છે બીજું છે અનમાર્ગનો સૌથી પહોળો ભાગ ક્યાં અવયવનો છે અનમાર્ગનો સૌથી પહોળો ભાગ છે એ જઠરનો છે એટલે જઠર આવશે ત્રીજું છે નાના આંતરડાની લંબાઈ અસર કેટલા મીટર છે તો એની લંબાઈ છે સાત પોઈન્ટ પાંચ મીટર ચોથું છે અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પાંચમું છે મોટા આંતરડાની લંબાઈ અસરે કેટલી છે મોટા આંતરણની લંબાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર છઠ્ઠું છે અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે તેને શું કહેવાય તો એને કહેવાય ખોટા પગ સાતમું છે અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શેમાં થાય છે તો ખોરાકનું પાચન અને શોષણ છે એ અન્નધાનીમાં થાય છે પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો પેલું છે એમાં પાચનતંત્રના સહાયક પાચન અંગો ક્યાં ક્યાં છે એમાં લખી શકે કે પાચનતંત્રમાં લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ જેવી સ્વાદગ્રંથિ સ્ત્રાવી ગ્રંથિઓ છે એ સહાયક પાચન અંગો છે બરાબર લાળ ગ્રંથિ યકૃત ને સ્વાદુપિંડ એ ત્રણ આવશે ત્યાર પછી બીજું આવે છે એમાં સેલ્યુલસ શું છે તો એ કાર્બોદિતનો એક પ્રકાર છે ત્રીજું છે નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવાય તો નાના શરૂઆતના ભાગને કહેવાય ચોથું છે નાના કયા કયા પાચક પાચક રસો રસો ખોરાકમાં છે 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 તો નાના સ્વાદુરસ અને એમ ત્રણ પાંચમું મોટા આંતડામાં શેનું શોષણ થાય છે તો મોટા આંતડામાં અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારોનું શોષણ થાય છે છઠ્ઠું છે જઠરની અંદરની દિવાલ શેનો સ્ત્રાવ કરે છે તો જઠરની અંદરની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ એટલે કે જઠર રસનો સ્ત્રાવ કરે છે સાતમું છે જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે તો જઠરમાં રહેલા શ્લેષ્મ છે એ ચીકણો પદાર્થ છે એ શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે શું કરે છે રક્ષણ આપે છે બરાબર એનું આખું પળ બની જાય છે શ્લેષ્મનું અને એ જઠરની અંદરની જે દિવાલ છે એમાં હાઇડ્રોક્લોરિક અસર છે એને અસર નથી થવા દેતો એની સામે રક્ષણ આપે છે એમ આઠમું છે જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે તો જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવી દે છે નવમું છે તો પિતરસ નાના આંતરડામાં હાલકીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં પણ મદદરૂપ થાય છે દસમું છે અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે તો અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે પ્રશ્ન ચોથો છે વ્યાખ્યા આપવાની છે પહેલું છે એમાં ખોરાક શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કહે છે બીજું છે પાચન શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે ત્રીજું છે પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં કાર્યશક્તિ મેળવવા માટે ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન પાંચમા છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપવાના છે એમાં પેલું છે રસાંકુર એટલે કે શોષણ કેન્દ્રો એટલે શું એનું સ્થાન અને કાર્ય જણાવવાના છે તો નાના તળાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધો જે જોવા મળે છે બરાબર છે આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધો છે તેને શું કહેવાય છે રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો કહેવાય છે એમનું સ્થાન કરીને લખી શકો કે રસાંકુરો નાના આતળાની અંદરની દિવાલમાં આવેલા છે અને એમનું કાર્ય કરીને લખી શકો કે રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતળામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે બીજો પ્રશ્ન છે આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ છે એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે ગ્લુકોઝ રુધિરમાં શોષાય શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મન દહન પામી શક્તિ મુક્ત કરે છે તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે ત્રીજો પ્રશ્ન છે આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાવિષ્ટ છે આ પહેલું છે ખોરાકનું શોષણ તો ખોરાકનું શોષણ કેમ થાય છે નાનું આંતરડું બીજું છે ખોરાકને ચાવવાની ક્રિયા તો એ ક્યાં થાય છે તો કે મુખ ગુહામાં ત્રીજું છે ખોરાકનું સંપૂર્ણ પાચન તો ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે નાનું આંતરડામાં થાય ચોથું છે મળનું નિર્માણ તો મળનું નિર્માણ છે મોટા આંતરડામાં થાય છે ચોથો પ્રશ્ન છે પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરવાના છે અહીંયા છે અન્નળી જઠર સ્વાદુપિંડ પકવાશય એ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે પછી આ છે મોટું આંતરડું બરાબર અંદર છે એ નાનું આંતરડું

મુદો પાણી લખી શકીએ કે લાળ લાળગ્રંથિ યકૃત અને સાદુપીન જેવી સ્ત્રાવ ગ્રંથિઓ સહાયક અંગો અંગો છે આ મુખ્યના સહાયક પછી છે જીભના કાર્યો જણાવો બરોબર છઠ્ઠો પ્રશ્ન છે પેલું લખી શકીએ કે તે સ્વાદ પર રાખવાનું કાર્ય કરે છે બીજું તે બોલવામાં ઉપયોગી બને છે ત્રીજું તે ખોરાકમાં લાળ રસ ભેડવમાં અને કોળિયાને ગળવામાં મદદ કરે છે સાતમો પ્રશ્ન છે જઠરની રચના સમજાવો તો જઠર છે જાડી દિવાલવાળી સ્નાયુમય કોથળી છે તે ઉપરથી અન્નળી સાથે અને નીચેથી નાના તળા સાથે જોડાયેલું છે તે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે તેની અંદર આડા ઊભા અને ત્રાસા સ્નાયુઓ આવેલા છે ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓના હલનચલનને લીધે ખોરાક છે એ વલોવાય છે જઠરની અંદરની દિવાલ સ્લેશમાં એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ એટલે કે જઠર રસનો સ્ત્રાવ કરે છે આઠમા પ્રશ્ન છે નાના આંતરડામાં પોષક દ્રવ્યોનું શોષણ સમજાવો તો નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પછી તેનું શોષણ થવું જરૂરી છે આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો કહે છે રસાંકુરો પાચિત ખોરાકની શોષણ શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું શોષણ થાય છે શોષાયેલ પોષક દ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે પછી નવમો પ્રશ્ન છે મોટા આંતરડાની રચનાને કાર્ય સમજાવો તેની પહેલા રચના જોઈએ મોટું આંતરડું નાના આંતરડા સાથે જોડાયેલું છે તે નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છે તે આશરે એક પોઈન્ટ પાંચ મીટર જેટલું લાંબુ છે તેના અંત ભાગે મળાશય અને મળદ્વાર આવેલા છે પછી કાર્ય જોઈએ મોટા આંતરડામાં ખોરાકના પાચનની કે શોષણની ક્રિયા થતી નથી તેમાં અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક સારોનું શોષણ થાય છે બાકી રહેલ કચરો મળાશયમાં જાય છે અને ત્યાં મળ સ્વરૂપે સંગ્રહ પામે છે મળદ્વાર દ્વારા આ મળ સમયાંતરે નિકાલ પામે છે જેને મળત્યાગ કહેવાય છે ત્યાર પછી દસમો આવે છે ઘાસ ખાનાર પ્રાણીઓમાં થતી વાગોળવાની ક્રિયા સમજાવો તો ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને આમાશય કહે છે તેમાં જાય છે તે અર્ધપાચિત હોય છે જેને વાગોળ કહે છે જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ એટલે કે કડ નાના નાના ગોળકોમાં સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે પ્રાણી તેને બરાબર ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળના પ્રાણીઓ કહે છે છઠ્ઠો પ્રશ્ન આવે છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવવાનું છે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ પ્રશ્ન સાતમાં હોય છે તભાવતના બે મુદ્દા લખવાના છે નાનું આ તળું ને મોટું આ તળું નાના તડામાં પેલું કહી શકીએ કે તે મોટા આંતરડા કરતાં વધારે લાંબુ છે તેની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર છે મોટા આંતરડામાં કહી શકીએ કે તે નાના આંતડા કરતાં ટૂંકું છે તેની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે પછી બીજો મુદ્દો છે નાના આંતરડામાં ખોરાકનું પાચન અને શોષણ થાય છે અને મોટા આંતરડામાં ફક્ત પાણી અને ક્ષારનું શોષણ થાય છે પછી આઠમા પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે એની સામે સાચાની નિશાની ખોટું હોય એની સામે ખોટા નિશાની કરવાની છે પહેલું છે જીભ ખોરાકમાં લાડ રસ ભેળવે છે તો એ સાચું છે બરાબર સાચું વિધાન છે બીજું છે જીભના પાછળના ભાગે ગળીઓ સ્વાદ ભરકાય છે એ ખોટું છે ત્રીજું છે સ્ટાચનું પાચન જઠરમાં થાય છે એ પણ ખોટું છે સ્ટાચનું પાચન તો મોની અંદર થાય છે બરાબર અને પાછળના ભાગે તો કડવો સ્વાદ આવે ગળીઓ ન આવે ગળીઓ આગળ આવે બરાબર ચોથું છે યકૃત પિતરસનો સ્ત્રાવ કરે છે પિતરસનો યકૃત છે એ પિતરસનો સ્ત્રાવ કરે છે બરાબર અહીંયા શું કીધું યકૃત પિતરસનો સંગ્રહ કરે છે સંગ્રહ તો પિત્તાશય કરે એટલે ખોટું વિધાન થશે પાંચમું છે પિતાશય પિતરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે પિતાશય તો સંગ્રહ કરે છે પિતરસ ઉત્પન્ન કરવાનું તો યકૃત કરે છે ઉલટું આપેલું છે એટલે ખોટું થશે છઠ્ઠું છે જઠરમાં પ્રોટીનનો અંશ પાચન થાય છે એટલે થોડાક પ્રમાણમાં પાચન થાય જ છે એટલે સાચું વિધાન છે સાતમું છે નાના તડાના શરૂઆતના ભાગને પકવાશય કહેવાય છે તો એ પણ સાચું વિધાન છે આઠમું છે નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે નાનું આંતરડું છે લંબાઈમાં તો મોટું છે બરાબર એટલે ખોટું વિધાન કહેવાય નમું છે મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી હા એમાં પાણીના ક્ષારનું જ શોષણ થાય છે એટલે સાચું વિધાન છે પ્રશ્ન નવમો છે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલું છે પાંચ ખાલી જગ્યાએ આપી છે અંતગ્રહણ પાચન શોષણ સ્વાંગીકરણ અને મળોત્સર્જન બરાબર સ્વાંગીકરણ કોને કહેવાય તો કે ફરી પાછું પરિપાચન થતું એને સ્વાંગીકરણ કહેવાય અંતગ્રહણ એટલે મુખ દ્વારા લે છે એ બરાબર પાચન થાય છે શોષણ થાય છે ફરી પાછું પાચન થઈ શકે અને મળત્સર્જનની પ્રક્રિયા એ મનુષ્યના પાચનના મુખ્ય તબક્કાઓ કહી શકીએ બીજું છે લાર્ડસ સ્ટાર્સનું અંશા પાચન કરી ખાલી જગ્યામાં રૂપાંતર કરે તો શર્કરામાં રૂપાંતર કરે ત્રીજું છે કડવસ્વાદ જીભના ખાલી જગ્યા ભાગમાં પરખાય છે તો પાછળના ભાગ પર પરખાય છે ચોથું છે પિતરસનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય તો પિતાશયમાં થાય છે પાંચમું છે ખાલી જગ્યા મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે એમાં છે યકૃત છઠ્ઠું છે નાના આંતળાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્તો આવેલા છે જેને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય રસાંકુરો સાતમું છે નાના આંતળાની અંદરની દિવાલમાં ખાલી જગ્યા નામનો પાચક રસ ઉત્પન્ન થાય તો એમાં આવશે આંતર રસ આઠમું છે કાર્બોદિતનું પાચન થાય તેનું સરળ પદાર્થ ખાલી જગ્યામાં રૂપાંતર થાય તો એમાં આવશે ગ્લુકોઝમાં રૂપાંતર થાય નવમું છે ખાલી જગ્યાનું પાચન થાય તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય એમાં આવશે પ્રોટીનનું પાચન થઈ દસમું છે પિતરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે પિતરસ છે એ ચરબીના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે અગિયાર છે વાઘોના પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ખાય ગળી જાય છે તે ખોરાક આમાં સંગ્રહ પામે છે કે સંગ્રહ થાય આમાં બારમું છે અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે તો એમાં આવશે અનંધાનીમાં થાય છે દસમો છે પ્રશ્ન જોડકા જોડવાનો છે બરાબર વિભાગ સામે બ જોતા જવાનું પેલું છે જઠર જઠર છે એ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે એટલે પેલામાં આવશે ડી બીજું છે યકૃત યકૃત છે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે એટલે બીજામાં આવશે એ એવું છે નાનું આંતરું નાનું આંતરળું છે પાચન ત્યાં પૂર્ણ થાય છે એટલે ત્રીજામાં આવશે ઈ ચોથું છે મોટું આંતળું એમાં આવશે અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે એમાં ચોથામાં આવશે બી ડી એ બી બરાબર ત્યાર પછી બીજું જોડકું છે એમાં પહેલું છે લાળ રસ લાળ રસમાં આવશે મુખ ગુવામાં લાળ રસ હોય છે એટલે પહેલામાં આવશે બી બી છે પિતરસ પિતરસ ક્યાં છે તો કે યકૃતમાં એટલે બીજામાં આવશે ઈ ત્રીયું છે હાઇડ્રોક્લોરિક એસિડ એ ક્યાં છે તો કે જઠરની અંદર ત્રીજામાં આવશે એ ચોથું છે આંત્ર રસ ક્યાં છે તો કે નાના આંતરડામાં એટલે ચોથામાં આવશે સી પ્રશ્ન અગિયારમાં છે નીચેના પ્રશ્ન મુદ્દા સર ઉત્તર લખવાનો છે એમાં નાના આંતડામાં થતી પાચન ક્રિયા સમજાવવાની છે તો જવાબમાં મુદ્દા લખતા શકી બરાબર કે પહેલું જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે અહીં પકવાસમાં ખોરાક સાથે યકૃતના અને સ્વાદુપીના સ્ત્રાવો અનુક્રમે પિતરસ અને સ્વાદુરસ બે ભળે છે બીજું છે પિતરસ સ્વાદુરસ ને ચરબીના પાચનમાં મદદ કરે છે ત્રીજું છે સ્વાદુરસ કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરે છે ચોથું છે નાના તળાની પાછળના ભાગમાં સ્ત્રવતો આંતરરસ પણ ખોરાકમાં ભળે છે અને નહીં પચેલ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે આમ નાના તળામાં ખોરાક લાંબો સમય રહી ત્રણેય ઉત્સેચકોની મદદથી અથવા અસરથી ખોરાકનું પાચન છે સંપૂર્ણ થાય છે અને પાંચમું લખી શકીએ પચેલા ખોરાકના પોષક દ્રવ્યો નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધો રસાંકુરોમાં શોષાય છે પછી પ્રવૃત્તિઓ આપેલી છે પહેલી પ્રવૃત્તિ છે કોષ્ટક ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ પ્રાણીનું નામ ખોરાકનો પ્રકાર ગ્રહણ કરવાનો પ્રકાર અથવા પદ્ધતિ ગોકળ ગાય છે એ પણ અને જીવ જંતુઓ ખાય છે ખેંચી લેવું એમની પદ્ધતિ છે કીડી છે ખોરાકના કણ ગળિયા પદાર્થો ખાય છે ચાવવું એમની પદ્ધતિ સંભળી છે નાના પ્રાણીઓ માછલી ઉંદર ખાય છે પકડવું ને ગળી જવું હમિંગબર્ડ છે ફૂલોનો રસ ચૂસવું જૂ છે રુધિર ચૂસવું મચ્છર છે રુધિર એટલે કે લોહી ચૂસવું પતંગ્યું છે એમાં ફૂલોનો રસ નળી વડે ખેંચી લેવું માખી છે એમાં ગળિયા અને કંદા પદાર્થો પ્રવાહી પલાળીને સૂંઢ વડે ચૂસવું બીજું આવે છે દાંતના જુદા જુદા પ્રકાર તેમનું કાર્ય અને તેમની સંખ્યા જણાવો બરાબર તમારા હાથ ધુઓ તમારું મોં પહોળું કરો અને હરીસામાં જોઈ તમારા દાંત ગણો તમારી એક આંગળી વડે બધા દાંતને અડકો બરાબર દરેક દાંત છે જોતા જવાના રાક્ષી દાંત અગ્ર દાંત ને મોટી બાજુ આ બાજુ આ છે છે બરાબર આ બાજુ એ રાક્ષી દાંત ચાર દાંત પછીના જે બે છે એ રાક્ષી દાંત છે બરાબર તમારી એક આંગળી વડે દાંતને અડકો આ પરથી દાંતના પ્રકાર નક્કી કરો સફાજનો ટુકડો કે બ્રેડ ખાવો ક્યાં દાંત કાપવા કે બચકું ભરવા માટે ક્યાં દાંત ચીરવા અને ક્યા દાંત ચાવવા કે ખોરાકને દળી ઝીણો બનાવવા માટે વપરાય છે તે જોવાનું છે તમારા અવલોકન નીચેના કોષ્ટકમાં નોંધવાના છે માં છેદક દાંત છે કાપવાનું બટકું ભરવા માટેનું કામ કરે છે નીચલા જડબામાં ચાર ઉપલા જડબામાં ચાર એટલે કુલ દાંત ત્યાં આઠ રાક્ષી દાંત છે ચીરવાને ફાળવા માટે કામ કરે છે નીચલા જડબામાં બે ઉપલામાં બે એટલે કુલ થયા ચાર અગ્ર દાંત છે ચાવવાનું કામ કરે છે નીચલામાં ચાર ઉપલા જડબામાં ચાર એટલે કુલ થશે આઠ દાંત મોટી દાંત છે ભરડવાનું એટલે દળવાનું કાર્ય કરે છે નીચલા જડબામાં છો ઉપલા જળવામાં છો એટલે કુલ દાંત થશે બાર તો કુલ દાંત થયા બત્રીસ દાંત ત્રીજો પ્રશ્ન છે રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે દર્શાવવાનું છે સાધન સામગ્રી લખી શકીએ કે બે કસનળી રાંધેલા ભાત ચમચી પાણી આયોડીનનું દ્રાવણ રબરની ટોટી આ પ્રમાણે આકૃતિ દોર નાખવાની બરાબર ડ્રોપર કસનળી આયોડીનનું દ્રાવણ પાણી ભાત આ બરાબર ચાવેલા ભાત આ એ કસનળી આ બી કસનળી હવે લખવાની કે બે કસનડી લો તેને એ અને બી લેબલ લગાડો કસનળી એમાં એક ચમચી રાંધેલા ભાત નાખો કસનડી બીમાં એક ચમચી બરાબર ચાવેલા રાંધેલા ભાત છે એ નાખવાના છે બંને કસનડીમાં ત્રણથી ચાર મીલી પાણી નાખો હવે બંને કસનડીમાં બેથી ત્રણ ટીપા આયોડીનનું દ્રાવણ નાખી બરાબર હલાવો બંને કસનડીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો અવલોકનમાં લખી શકે કે કસનડી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે કસનડી બીમાં દ્રાવણના રંગમાં કોઈ થતો નથી જે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે એટલે નિર્ણય લઈ શકે કે લાલ સ્ટાર્ચ વાળા પદાર્થોનું શર્ક્રામાં રૂપાંતર કરે છે આ પ્રયોગ એ સમજાવવા માગે છે કે દ્રાવણ જે કસનડી છે એની અંદર ભાત એમના નાખેલા હતા એ એમની અંદર સ્ટાર્ચ છે એનું પાચન નથી થયેલું શર્ક્રમાં રૂપાંતર નથી શું કામેના એ એમને એમ રાંધેલા જ ભાત છે જ્યારે બી કસ્ટની અંદર મો અંદર લાડ રસ ભળી ગયો હોય તો એ ત્યારે ભાતના જે સ્ટાર્ચનો છે એનું શર્કરામાં રૂપાંતર થઈ ગયું હોય એટલે એ ભાત છે એની અંદર આયોડિનના દ્રાવણ ટીપા નાખીએ છીએ તો એની અંદર ભૂરો કે કાળો રંગ નતા તો એમાં સ્ટાર્ચ છે શું થઈ ગયું મોઢાની અંદર લાડ રસ ભરવાથી પાચન થઈ ગયું સરળ શર્કરામાં રૂપાંતર થઈ ગયું જ્યારે કસ્ટળી એની અંદર ભૂરા કે કાળા રંગનું જે દ્રાવણ મળે છે એનું મુખ્ય કારણ છે એમાં સ્ટાર્ચ હજી હાજર છે કારણ કે એ હજી ચાવેલો આવેલો નથી એમને રાંધેલા ભાત જ છે એટલે એટલે કીધું કે લાળ રસ છે સ્ટાર્ચવાળા પદાર્થોનું ચરક્રામાં રૂપાંતર કરી દીધું બી કસનડીએ બરાબર ચાલો પછી ચોથો પ્રશ્ન છે જીભ પર જુદા જુદા સ્વાદ પરખતા રાખતા રસાંકુરોનું સ્થાન દર્શાવવાનું છે તો પાછળના ભાગે કડવો સ્વાદ દર્શાવે છે પછી આગળના સાવ ભાગે ઘડિયો સ્વાદ આવશે ઘડિયા સ્વાદ પછી બંને બાજુ ખારો સ્વાદ અને એના પછી ખાટો સ્વાદ આવશે બરાબર આ રીતના રસાંગરોના જે સ્થાન છે જીભ ઉપર એ અલગ અલગ સ્વાદ દર્શાવી દેવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે પ્રશ્નો અને સ્વાદિપોધી તરીકે પણ ઉપયોગી થશે આવા ઘણા બધા વિડીયો છે ચેનલ પર મુકાતા રહેશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાઈ દેજો જેથી કરીને નવા નવા જેટલા વિડિયો મુકાય એની નોટિફિકેશન પણ આવી જાય આ વિડીયો જોતા રહેજો જેથી કરીને તમારું જ્ઞાન પણ વધતું રહેશે